ને નાથવા માટે સમગ્ર ભારત દેશમાં મહારસીકરણ અભિયાન છેડવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત ભારત દેશમાં ફ્રન્ટલાઇનના કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસી આપવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા નિયત કરાયેલી હોસ્પિટલમાં જ આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેવામાં વાત કરીએ તો જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ સરકારશ્રીને સહકાર આપવામાં આવી રહ્યો છે અને તેના અંતર્ગત જુદી જુદી સંસ્થા અને સમાજ દ્વારા પોતાના સમાજના નાગરિકો માટે રસીકરણની કાર્યવાહી સરળતાથી પાર પડી શકે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તેવામાં જ આદિપુરના લુવાણા સમાજના સપોર્ટથી અને ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ આદિપુરની લુવાણા સમાજવાડી ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસ દરમિયાન કુલ 125 જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું તો આવનારા દિવસોમાં વધારે ને વધારે લોકો આ રસીકરણ કેમ્પનો લાભ લે તેવી સમાજના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આવો અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં। મંત્રી શ્રી આદિપુર લુવાણા સમાજ આજના કાર્યક્રમ અંગેનો આપને આજે રોજ શ્રી આદિપુર લુવાણા સમાજના સહયોગથી તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામ દ્વારા આજે સમાજવાડી મધ્યે રસીકરણ કોવિડ-19 માટેના રસીકરણનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। શ્રી આદિપુર લુવાણા સમાજે સરકારશ્રીના આ રસીકરણનો કાર્યક્રમને સફળતા મળે તે માટે ખૂબ જ ખંતથી મહેનત કરી અને સહકાર આપેલ છે અને અત્યાર સુધી 125 જેટલા રસીકરણો થઈ ગયા છે। હજી વધુમાં વધુ લોકો આ એરિયામાં રસીકરણ માટે આવવા માગે છે। શ્રી સુતરિયા સાહેબ તાલુકા હેલ્થ ઓફિસ તેમનો પણ ખૂબ જ સરસ સહયોગ છે અને તેઓ પણ કહે છે કે જેટલા વધારેમાં વધારે લોકો રસીકરણ કરાવે તેના માટે સરકારશ્રી તરફથી રસીઓ તાત્કાલિક ધોરણે મૂકી દેવામાં આવશે। આ સાથે આજરોજ સમાજના પ્રમુખ શ્રી નિહાલભાઈ આહીયા એ રસીકરણ માટેની સમાજના લોકોને ઉપયોગિતા જણાવી અને જણાવ્યું કે ભાઈ રસીકરણ ખાસ કોવિડમાં જરૂરી છે તો તમામ સમાજ અને બધા ટોટલ જ્ઞાતિના એવું નથી કે આ કાર્યક્રમ સમાજ માટે છે તો આજુબાજુના વિસ્તારના બધા લોકોમાં આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંગેની જાગૃતિ માટે શ્રી આદિપુર લુવાણા યુવક મંડળે પણ આજુબાજુના વિસ્તારોમાં રૂબરૂ જઈ અને જાગૃતિ ફેલાવી છે અને તેના લીધે આટલી બધી સફળતા મળેલ છે। આ કાર્યક્રમ હજી પણ સરકારશ્રી અમોને કહેશે તો ભવિષ્યમાં પણ અમે તત્પર રહેશું કે જેથી આદિપુરમાં વસતા તમામ લોકો આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે। આદિપુર સિટીમાં લોહાણા મહાજનવાડીમાં આજે વેક્સિનેશનનો કાર્યક્રમનું આયોજન થયેલું હતું તેમાં લોહાણા સમાજના યુવક મંડળનો ઘણો સહયોગ મળ્યો છે તેના માટે હું તેમને આભાર આપું છું અને અહીંયા અત્યાર સુધી 45 થી 59 સુધીના કોમોર્બિડિટીવાળા 75 જેટલા માણસોને અત્યારે અહીંયા વેક્સિન અપાય છે અને હજી 60થી ઉપરના ઘણા માણસો અહીંયા આવ્યા છે વેક્સિન લેવા માટે અને હજી સાંજના 6 વાગ્યા સુધી આનાથી વધારે સારી કામગીરી કરવાનો અમારો ગોલ છે અને ત્યાં અમે પહોંચી વળી એનો અમે